બરાબર પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણ બાજુનો સરવાળો તો ત્રણે બાજુના માપ છ છે તો છ ઓપ્શન આપેલા હતા સી અઢાર ખૂણો એ અને ખૂણો એ સી એ ત્રિકોણ એ ના બહિષ્કોણ છે જો ખૂણો એબીડી બરાબર એકસો દસ અંશ અને ખૂણો એ ઈ બરાબર એકસો પચાસ હોય તો ખૂણો એ કેટલો હશે સાહીઠ ત્રીસ સિત્તેર કે એસી તો જવાબ આવશે મિત્રો ડી એસી પ્રશ્ન નંબર ચાર ત્રિકોણ એ બીસીમાં બાજુઓના માપ નીચેનામાંથી ખાલી જગ્યા ન જ હોય એ બે ત્રણ ચાર બી આઠ નવ દસ સી દસ બાર ચૌદ અને ડી બે ચાર દસ તો જવાબ આવશે મિત્રો ડી બે ચાર દસ જો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરો અને આ વિડીયોની લિંકને વધુમાં વધુ શેર કરો શું પરીક્ષા આવવાથી તમે ડરી રહ્યા છો તો ડરવાનું બંધ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે કાઉન્ટ ડાઉન એજ્યુકેશન જ્યાં તમને મળે છે દરેક પરીક્ષા લક્ષી વિડીયો અને પીડીએફ એ પણ તદ્દન ફ્રી સૌપ્રથમ પ્રથમ પ્લે સ્ટોર પર જઈ કાઉન્ટ ડાઉન એજ્યુકેશન ડાઉનલોડ કરી લ્યો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન આપેલી છે જ્યાં તમને દરેક પરીક્ષા લક્ષી ફોલ્ડર્સ આપેલા છે જેમ કે નિદાન કસોટી એકમ કસોટી બ્રિજ કોર્સ ઘરે શીખીએ પ્રથમ પરીક્ષા અને બીજી ઘણી બધી પરીક્ષાઓ લક્ષી ફોલ્ડર્સ તમે કોઈ પણ પરીક્ષા લક્ષી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને ધોરણ દેખાશે એ ધોરણ પર ક્લિક કરશો એટલે તમને જે મહિનાની પરીક્ષા છે એ પરીક્ષાનો ફોલ્ડર દેખાશે એમના પર ક્લિક કરશો એટલે તમને ત્યાં મિત્રો વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાંથી તમે મટીરીયલ એટલે કે પીડીએફ પણ મેળવી શકો છો તો રાહ કોની જોઈ રહ્યા છો મિત્રો આજે જ ડાઉનલોડ કરો કાઉન્ટડાઉન એજ્યુકેશન વિભાગ બી

કોઈ સ્વેર ત્રિજ્યા લઈ અને કેન્દ્ર એ લઈ વર્તુળનું ચાપ દોરો જે કિરણ એબી ને એક્સ માં છેદે તે જ ત્રિજ્યા અને એક્સ કેન્દ્ર લઈ વર્તુળનું ચાપ દોરો જે પ્રથમ ચાપને ને વાય બિંદુ છેદે કિરણ એ વાય દોરો જેથી ખૂણો વાય એ બી બરાબર સાઈઠ અંશ થાય ખૂણા વાય એ બી નો દ્વિભાજક એ દોરો આમ ખૂણો ટી એ બી એ ત્રીસ અંશ નો માગ્યા મુજબનો ખૂણો છે ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછેલો છે એકસો પાંત્રીસ અંશના માપના ખૂણાની રચના કરો ચાલો રચનામાં કીધું એ મુજબ તમને ખ્યાલ હોવો જોઈએ અહીંયા આપણે સૌ પ્રથમ નેવું અંશનો ખૂણો દોરીશું રચનાના મુદ્દા લખીએ રેખા સી એ બી દોરો એ કેન્દ્ર અને કોઈ સ્વેર ત્રીજા લઈ વર્તુળની ચાપ દોરો જે રેખા ખૂણો સી એ બી ને એક્સ અને વાયમાં છે તે

પ્રશ્ન નંબર સાત આપેલો છે જેમાં ખૂણો એ બરાબર છે ત્રિકોણ એ બીસી માં ત્રિકોણ માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી વત્તા માપખૂણો સી બરાબર એકસો ને એસી એ નેવું આપેલો છે બી અને સી સરખા છે તો સી ની જગ્યાએ બી લખીશું બરાબર એકસો

રેખાખંડ એક્સ વાય આપેલ છે એવા સમ બાજુ ત્રિકોણની રચના કરવાની છે જેમાં દરેક બાજુ થાય તો આપણે આ રચના કરીશું હવે લખીએ મુદ્દા પણ બી ને કેન્દ્ર અને એક્સ વાય ને ત્રિજ્યા લઈ વર્તુળની ચાપ દોરો જે કિરણ બી એમને સી માં છેદ છે એક્સ વાય ત્રીજિયા લઈ બી અને સી ને વારાફરતી કેન્દ્ર લઈ વર્તુળના ચાપ દોરો જે પરસ્પર એ બિંદુમાં છે એ અને એસી ની રચના કરો આમ આપણે માગ્યા મુજબ તૈયાર થઈ જશે જો મિત્રો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેકના ત્રણ ગુણ રહેશે ટોટલ નવ ગુણનો આ પ્રશ્ન છે જેની અંદર ત્રણ આપણે ગણવાના છે પ્રશ્ન નંબર નવ બતાવો કે સમ બાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ સાહીઠ અંશ હોય છે તો ત્રિકોણ ABC બી ત્રિકોણ છે તેથી AB બરાબર બીસી બરાબર એસી ત્રિકોણ ABC માં એ બી બરાબર બીસી તો માપખૂણો સી બરાબર માપખૂણો એ પ્રમેય સાત પોઈન્ટ બે ત્રિકોણ એ એ બી બરાબર એસી તો માપખૂણો બી બરાબર માપખૂણો સી આમ માપખૂણો એ બરાબર માપખૂણો બી બરાબર માપખૂણો સી મળે છે ત્રિકોણ એ બીસીમાં એ વત્તા માપ ખૂણો બી વત્તા માપખૂણો સી બરાબર એકસો ને એસી તો ત્રણેય ખૂણા સરખા છે તો એકસો ને ત્રણ વડે ભાંગીએ ચાલો તો એકસો એસી ભાંગા ત્રણ એટલે માપખૂણો એ બરાબર બી બરાબર સાહીઠ અને માપ ખૂણો સી બરાબર ત્રિકોણના બધા જ ખૂણાના માપ તમને સાહીઠ મળી જશે પ્રશ્ન નંબર દસ સાબિત કરો કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે તો ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે ખૂણો બી બરાબર નેવું અને એસી કર્ણ છે ત્રિકોણ એ બીસી માં માપખૂણો એ વત્તા માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી બરાબર એકસો ને એસી માપ ખૂણો એ વત્તા માપખૂણો બી અહીંયા કાઠ ખૂણો છેવો અંશ છે તેથી ખૂણો એ નેવું કરતા નાનો અને ખૂણો સી પણ નેવું કરતા નાનો એટલે કે બંને ખૂણા લઘુકોણ મળશે આથી ખૂણો એ લેસ ખૂણો બી અને ખૂણો લી સી લેસ ખૂણો બી માટે બી લેસ એંબર અગિયાર આપેલો છે બીસી બરાબર સાત સેમી ખૂણો બી બરાબર પંચોતેર અંશ એ બી પ્લસ એસી બરાબર તેર સેમી હોય તેવા ત્રિકોણ એ બી સી ની રચના કરો તો અહીંયા રચના તમને દર્શાવવામાં આવી છે મિત્રો વાર પસંદ કરવાનું ભૂલતા નહીં ચાલો રચનાના મુદ્દા લખીએ કિરણ બી એક્સ દોરો બી કેન્દ્રિત સાત સેમી ત્રીજા વાળો ચાપ દોરો જે બી એક્સ સીમા છે બિંદુ બી આગળ ખૂણો વાય રચો જેનું માપ પંચોતેર અંશ થાય

પ્રશ્ન નંબર બાર બીસી બરાબર આઠ સેમી ખૂણો બી બરાબર પિસ્તાલીસ એ બી માઇનસ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેમી હોય તેવા ત્રિકોણ એ ની રચના કરો રચના તમારી સામે છે તમે જોઈ શકો છો લખી શકો છો સ્ક્રીનશોટ લઈ શકો છો જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રચનાના મુદ્દા લખીએ કિરણ બી એક્સ દોરીને આઠ સેમી લંબાઈનો રેખાખંડ બીસી મેળવો અને ત્રણ પોઈન્ટ પાંચ સેમી ત્રીજી ચાપ દોરો જે કિરણ બી વાય ડીમાં છેદે રેખાખંડ ડીસી દોરી તેનો લંબ વિભાજક રચો જે કિરણ બી વાય ને એમાં છેદે રેખાખંડ એસી દોરો આમ ત્રિકોણ એ બી સી આપેલ માફ વાળો ત્રિકોણ છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે આ વિડીયોની લિંકને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં આ સંપૂર્ણ વિડીયો સોલ્યુશન ધ્યાનથી નિહાળ્યું બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ